संचित प्रारब्ध ने क्रियमाण कर्म। दादा, ए बधु पूर्वभवना संचित कर्म उपर आधारित छे? एवुं छे ने, संचित कर्म ने ए बधा शब्दों समझवानी जरूर छे। एटले संचित कर्मो ए कॉजिस छे अने प्रारब्ध कर्म ए संचित कर्मनी इफेक्ट छे अने इफेक्टनुं फळ तरत ज मळे એ ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મનું ફળ 50-60-100 વર્ષ પછી એનો કાળ પરિપક્વ થાય ત્યારે મળે। સંચિત કર્મનું આ ફળ છે। સંચિત કર્મ ફળ આપતી વખતે સંચિત ના કહેવાય, ફળ આપતી વખતે પ્રારબ્ધ કર્મ કહેવાય। એના એ જ સંચિત કર્મ જ્યારે ફળ આપવા તૈયાર થાય ત્યારે એ પ્રારબ્ધ કર્મ કહેવાય। સંચિત એટલે પેટીમાં મૂકેલી થોકડીઓ, એ જે થોકડી બહાર કાઢીએ એ પ્રારબ્ધ। એટલે પ્રારબ્ધનો અર્થ શું? કે જે ફળ આપવા સન્મુખ થયું તે પ્રારબ્ધ, અને ફળ આપવા સન્મુખ નહીં થયું, હજુ તો કેટલાય કાળ પછી ફળ આપશે ત્યાં સુધી એ સંચિત બધા, સંચિત પડી રહેલા હોય બધા, ધીમે ધીમે ઉકેલ આવતો જાય તેમ તેમ ફળ આપે। અને ક્રિયમાણ તે આંખે દેખાય છે, પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે તે ક્રિયમાણ કર્મ। એટલે આ ત્રણ રીતે ઓળખાય કર્મ। લોકો કહે, જુઓ ને, આને બે ધોલ મારી દીધી, ધોલ મારનારને દેખે, ધોલ ખાનારને દેખે, તે આ ક્રિયમાણ કર્મ। હવે ક્રિયમાણ કર્મ એટલે શું? ફળ આપવા જે સન્મુખ થયું તે આ ફળ। પેલાને ફળ એવું આવ્યું કે બે ધોલો આપી દીધી, અને પેલાને ફળ એવું આવ્યું કે તે બે ધોલો ખાધી। હવે એ ક્રિયામાણનું પાછું ફળ આવે તો પેલી ધોલ મારી એટલે પછી મનમાં રીસ રાખે કે મારા લાગમાં આવે તે ઘડીએ જોઈ લઈશ, એટલે પછી પાછો એ એનો બદલો આપે, અને પછી નવા પાછા બીજ પડતા જ જાય। નવા બીજ તો નાખતો જ જાય નહીં, બાકી સંચિત એકલા તો એમને એમ પડી રહેલો સ્ટોકમાં રહેલો માલ। પુરુષાર્થ એ વસ્તુ જુદી છે, ક્રિયમાણ તો પ્રારબ્ધનું રિઝલ્ટ છે, પ્રારબ્ધનું ફળ છે। આ પુરુષાર્થને આપ કર્મયોગ કહો છો? કર્મયોગ સમજવો જોઈએ। કર્મયોગ જે ભગવાને લખ્યો અને લોકો જેને કર્મયોગ કહે છે એ બેમાં આકાશ પાતાળ જેટલો ફેર છે। પુરુષાર્થ એટલે કર્મયોગ ખરો, પણ કર્મયોગ કેવો? ઓન પેપર, યોજના, એ કર્મયોગ કહેવાય। એ કર્મયોગ જે થયો એ પછી હિસાબ પડ્યો એનું ફળ એ સંચિત કહેવાય, અને સંચિત એ છે તે યોજનામાં જ છે, પણ જ્યારે ફળ આપવા સન્મુખ થાય ત્યારે પ્રારબ્ધ કહેવાય, અને પ્રારબ્ધ ફળ આપે ત્યારે ક્રિયમાણ ઊભા થાય। પુણ્ય હોય તો ક્રિયમાણ સારા થાય, પાપ આવે ત્યારે ક્રિયમાણ અવળા થાય। આ બધું કર્મ ફળના ઉપર આધારિત છે કે પૂર્વ ભવના કર્મ સંચિત કર્મ ઉપર આધારિત છે? એવું છે ને, કર્મને સમજવાની જરૂર છે, એ કોઝિસ છે અને આ બધી ઇફેક્ટ છે સંચિત કર્મ। ક્રિયમાન કર્મ એ સંચિત કર્મ ઇફેક્ટ છે, અને ઇફેક્ટ નું ફળ મળે તરત જ મળે, અને સંચિત કર્મ નું ફળ 50-60 વર્ષ પછી પરિપક્વ થાય ત્યારે સંચિત કર્મ આ ફળ છે। સંચિત કર્મ ફળ આપતી વખતે સંચિત ના કહેવાય, ફળ આપતી વખતે પ્રારબ્ધ કર્મ કહેવાય। એરા એ સંચિત કર્મ જયારે ફળ આપવા તૈયાર થાય ત્યારે એ પ્રારબ્ધ કર્મ કહેવાય। સંચિત એટલે પેટીમાં મૂકેલી થોકડીઓ, જે થોકડી બહાર કાઢી એ પ્રારબ્ધ, એટલે પ્રારબ્ધ એનો અર્થ શું કે જે ફળ આપવા સન્મુખ થયું એ પ્રારબ્ધ, અને ફળ આપવા સન્મુખ નહીં થયું હજુ તો કેટલાય કારણ એ સંચિત બધા, સંચિત બધા પડી જતો હોય ધીમે ધીમે ઉકેલ આવતો જાય છે। અને ક્રિયામાં આંખે દેખાય છે, પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે ક્રિયામાં કર્મ, એટલે આ ત્રણ રીતે ઓળખાય કર્મ। ક્રિયામાં દેખાય લોકોને, આંખે ઇન્દ્રિયથી અનુભવમાં આવે, લોકો કે જો મને બે ધોલ મારી દીધી, ધોલ મારનારને દેખે, ધોલ ખાનારને દેખે, આ ક્રિયામાન કર્મ,
ક્રિયામાન કર્મ એટલે શું? ફળ આપવા જે સન્મુખ થયું તે આ ફળ, બીજું ફળ નહી, આ ફળ. પેલા ને ફળ એવું આપ્યું, પેલા બે ધોળ આપી દીધી, પેલા ને ફળ આપ્યું, પેલા બે ધોળ ખાધી. હવે આ જે ધોળ ખાધી તે આપડા લોકો શું કે ક્રિયામાન નું ફળ મળવું જોઈએ. ક્રિયામાન નું ફળ તો પેલા ધોળ મારે એટલે પછી મનમાં રહી રાખે કે હા મારા રાખવા એટલે પછી પાછું એનું આપે બદલો. અને પછી નવા પાછળ બીજ પર જાય, નવા બીજ તો રાખતો જ જાય નહીં. બાકી સંચિત એકલા પછી એમને પછી શ્વાસમાં રહેલો, મારે શ્વાસમાં રહેલો. અજાણીએ કરેલા કર્મોનું ફળ ખરું? દાદા, જાણીને કરેલો ગુનાનો દોષ કેટલો લાગે અને અજાણતા કરેલી ભૂલોનો કેટલો દોષ લાગતો હશે? અજાણમાં કરેલી ભૂલોને માફી થતી હશે ને? કોઈ કંઈ એવા ગાંડા નથી કે આવું માફ કરે. તમારા અજાણપણાથી કોઈ માણસ મરી ગયો, કોઈ કંઈ નવરો નથી કે માફ કરવા આવે. હવે અજાણતાથી દેવતામાં હાથ પડે તો શું થાય? દાઝી જવાય. તરત ફળ અજાણથી કરો કે જાણીને કરો? અજાણમાં કરેલી ભૂલોને આ રીતે ભોગવવી પડે તો જાણ્યા પછી કેટલું ભોગવવું પડે? હા, એટલે એ જ હું તમને સમજાવું કે અજાણથી કરેલા કર્મ એ કેવી રીતે ભોગવવાના. ત્યારે કહે, એક માણસે બહુ પુણ્ય કર્મ કર્યા હોય, રાજા થવાના પુણ્ય કર્મ કર્યા પણ અજાણમાં કર્યા હોય, સમજીને નહીં, લોકોને જોઈ જોઈને એવાય કર્મ પોતે કર્યા, તે પછી સમજ્યા વગર રાજા થાય એવા કર્મો બાંધે છે. હવે એ 5 વર્ષની ઉંમરે રાજા ગાદી પર આવ્યો હોય, ફાધર ઓફ થઈ ગયા એટલે, અને 11મે વર્ષે એને છે તે 6 વર્ષ રાજ કરવાનું હતું, તે 11 વર્ષે છૂટો કર્યો. હવે બીજા માણસને 28 વર્ષે જો રાજા થયો અને 34 વર્ષે છૂટો થયો, એમાં કોણે વધારે સુખ ભોગવ્યું? 6 વર્ષ બેઉને રાજ મળ્યું. દાદા, 28 વર્ષે આવ્યો ને એ 34 વર્ષે ગયો, એણે એણે જાણીને પુણ્ય બાંધેલું, તેથી આ જાણીને ભોગવ્યું. પેલાએ અજાણ્યા પુણ્ય કરેલું, તે અજાણે ભોગવ્યું. એવું અજાણ્યા પાપ બાંધો તો અજાણથી ભોગવાઈ જાય, અને અજાણે પુણ્ય કરો તો અજાણે ભોગવાઈ જાય. મજા ના આવે, સમજમાં આવે છે ને? અજાણે કરેલા પાપ હું તમને સમજાવું. આ બાજુ 2 વંદા જતા હતા, મોટા મોટા વંદા, અને આ બાજુ આ 2 ભાઈબંધો જતા હતા. તે 1 ભાઈબંધનો પગ છે તે વંદા ઉપર પડ્યો, તે વંદો કચડાઈ ગયો, અને બીજા ભાઈબંધે વંદો જોયો કે ઘસી ઘસીને માર્યો. 2 જણે શું કામ કર્યું? વંદાને માર્યો. બંને ખૂની ગણાય કુદરતને ત્યાં. તે વંદાના ઘરના માણસોએ કરી ફરિયાદ કે અમારા બંનેના ધણીને આ છોકરાઓએ મારી નાખ્યા છે, બંનેનો ગુનો સરખો છે. બંને ગુનેગાર ખૂની તરીકે જ પકડાયા. ખૂન કરવાની રીત જુદી જુદી છે, પણ હવે એનું ફળ આપતી વખતે બંનેને શું ફળ મળે છે? ત્યારે કહે, બંનેને 2 ઢોલ અને 4 ગાળો એવી સજા થઈ. હવે પેલો જેણે અજાણથી કરેલું આ બધું, તે માણસ બીજે જન્મે મજૂર તરીકે હતો, તે એને કોકે 2 ઢોલ મારી દીધી અને 4 ગાળો ચોપડી દીધી. તે થોડેક છેટે જઈને કે આમ આમ ખંખેરી દીધું. ને પેલો બીજે જન્મે ગામમાં આગેવાન હતો, બહુ મોટો સારામાં સારો માણસ, એને કોકે 2 ઢોલ મારી અને 4 ગાળો દીધી. તે કેટલા દાડા સુધી ઊંઘ્યો નથી, એ કેટલા દાડા ભોગવ્યું, આ તો જાણીને મારેલું, પેલાએ આ અજાણતા કરેલું. માટે સમજીને કરજો આ બધું. જે કરો ને એ જવાબદારી આપણી છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ, ગોડ ઇઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ. તમે જ સંપૂર્ણ જવાબદાર છો, ભગવાન જરા પણ જવાબદાર નથી. પ્રારબ્ધ ભોગવીએ જ છૂટકો. દાદા, મુખ્ય તો આપણા જ કર્મ નડે, બીજું કોણ? ત્યારે બીજું કોઈ કરતું નથી, બહારનું કોઈ કરતું નથી, તમારા જ કર્મ પજવે છે તમને. વાઇફ ડાહી લાવે અને પછી ગાંડી થઈ જાય, તે કંઈ કોકે કરી?
એ આપણા જ કર્મના ઉદયે એ ગાંડી થઈ જાય. એટલે આપણે એ મનમાં સમજી જવાનું કે મારા જ ભોગ છે, મારા જ હિસાબ છે, ને મારે ચૂકવી દેવા છે જેને તેને. આઈ ફસાયા ભાઈ, આઈ ફસાયા. પોતાને ભોગવ્યા વગર છૂટકો નહીં. પ્રારબ્ધ અમારે ભોગવવું પડે બધાને. મહાવીર પ્રભુ હૌ ભોગવતા. ભગવાન મહાવીરને તો દેવલોકો હેરાન કરતા, તે ભોગવતા હતા. મોટા મોટા દેવલોકો માંકણ નાખતા હતા. એમને પ્રારબ્ધ ભોગવવાનું થયું ને? છૂટકો જ નહીં ને. એ પોતે સમજતા હતા કે આ દેવલોકો કરે છે, છતાં પ્રારબ્ધ મારું છે. કયા કર્મોથી દેહને ભોગવટો? દાદા, કયા કર્મના આધારે શરીરના રોગો થાય? લૂલો લંગડો થઈ જાય છે ને. હા, તે બધું શું થયું છે, એ શેનું ફળ છે? એ આપણે કાનનો દુરુપયોગ કરીએ તો કાનનું નુકસાન થઈ જાય. આંખનો દુરુપયોગ કરીએ તો આંખ જતી રહે. નાકનો દુરુપયોગ કરે તો નાક જતું રહે. જીભનો દુરુપયોગ કરે તો જીભ ખરાબ થાય. મગજનો દુરુપયોગ કરે તો મગજ ખરાબ થાય. પગનો દુરુપયોગ કરે તો પગ ભાંગી જાય. હાથનો દુરુપયોગ કરે તો હાથ તૂટી જાય. એટલે જેનો દુરુપયોગ કરે તે ફળ ભોગવવું પડે અહીં આગળ.